હવે આગળ વાત કરીએ તો માગરોલની, માગરોલના સીલ ગામે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારી. જૂનાગઢ જિલ્લાના માંગરોળના સીલ ખાતે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીના પુરસ્કારની રકમમાંથી જિલ્લામાં 5 સ્માર્ટ આંગણવાડી બનાવવામાં કામગીરી કરવામાં આવેલી, જેમાંની એક માંગરોળ તાલુકાના સીલ ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. યોજાયેલા આ કાર્યક્રમનું પ્રથમ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા રિબીન કાપી આ સ્માર્ટ આંગણવાડી ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ડિજિટલ આંગણવાડી વિશેષતાઓ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અલ્પેશ જોશી સહિત અધિકારીઓ અને સરપંચ જયેશ ચુડાસમા, તાલુકા પંચાયત સભ્ય રામજીભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત સભ્ય સહિત પદાધિકારીઓ અને આગેવાનોએ હાજરી આપી હતી. જીતુ પરમાર, જેડેસ્ટી, માંગરોળ. જૂનાગઢ જિલ્લાના 5 આંગણવાડી કેન્દ્રમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીના પોતાના એવોર્ડની ગ્રાન્ટમાંથી 5 આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી તરીકેનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં સીલ મુકામે સાહેબ પોતે રૂબરૂ હાજર રહી અને આપણે લોકાર્પણ કરાવેલું છે અને તમામ બાળકોને અને સ્ટાફગણને પ્રોત્સાહિત કરેલ છે. જ્યારે 4 બીજા તાલુકામાં ઈ લોકાર્પણ કરાવી અને 4 તાલુકાને પણ સાહેબે પોતાની સ્પીચ દ્વારા બધાને જાગૃત કર્યા છે અને એ સ્માર્ટ આંગણવાડીને કઈ રીતે બાળકોને લાભ મળશે તે વિશે પણ પ્રોત્સાહિત કરેલ છે. આજની કાર્યક્રમ અનુલક્ષે મારે એટલું કહેવાનું છે કે અમારા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે 270 આંગણવાડી અમને નવી બનાવી દેવા માટેનું મનરેગા અંતર્ગત નેમ લીધેલું છે અને એ 270 આંગણવાડી સાહેબ પૂરી કરી દેવાના છે, નવી બનાવી દેવાના છે અને એમાંથી 5 આંગણવાડીને સ્માર્ટ બનાવી છે. હજી જે બાકી રહેતા 5 તાલુકામાં પણ સાહેબ આ જ કીટને બધા તાલુકામાં ફેરવી અને બધાને સ્માર્ટ નોલેજ થાય, બધા બાળકોને આ જ્ઞાન પ્રાપ્ત મળે, આ ગેમનો લાભ મળે, આ આખી સ્માર્ટ સિસ્ટમ વિશે બાળકો શીખે એ માટે સાહેબે આપણને ઘણું બધું આપી અને